આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા ક્યાંક આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે, ત્યારે તેનો ઉપયોગ એટલો જ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. એવો જ એક કિસ્સો બન્યો તાપી જિલ્લાના વ્યારામાં. સોશિયલ મીડિયામાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપી 2 મહિના દરમિયાન કર્યું કુકર્મ. આવો જોઈએ ખાસ અહેવાલમાં. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના નગરના માલીવાડ વિસ્તારમાં રહેતા રીતિ જીતેન્દ્રભાઈ આમરેના યુવકે એક યુવતીને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયો હતો. સોશિયલ મીડિયા દ્વારા થયેલો આ પરિચય પ્રેમ સંબંધ સુધી પહોંચી ગયો હતો. જોકે રીતિએ આ યુવતીને લગ્નની લાલચ આપી 2 મહિના સુધી અલગ અલગ જગ્યાએ લઈ પોતાના ઘરે ધાક ધમકી આપી. આ યુવતીને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી. તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ સમગ્ર ઘટનાની પીડિત યુવતીને વ્યારા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે રીતિ જીતેન્દ્રભાઈ આમરે તથા તેની માતા કવિતાબેન ઉર્ફે સુરખાબેન આમરેના અને રીચીના દાદી ઉર્મિલાબેન સદાશિવ આમરે વિરુદ્ધ આઈપીસીની 376, 465, 467, 468, 471, 427, 504, 506, 2, 114 મુજબનો ગુનો નોંધી કુકર્મનો આરોપી રીતિ જીતેન્દ્રભાઈ આમરેના હાલ જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર સારા સુંદર નામ અને તસવીરો જોઈ આગળ વધતી યુવતીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન કહી શકાય, કારણ કે આવી નકલી સુંદરતાને જોઈ પ્રેમમાં પડી બરબાદ થનારા અનેક કિસ્સાઓ સામે આવતા છતાં નવા કિસ્સાઓ બનતા સમાજમાં સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલા દૂષણ સામે ચેતવું જરૂરી રહ્યું. હેમંત રાણા, ZS TV, તાપી.